ગુડ મોર્નિંગ ભાઈઓ અને બહેનો આપણી જે રીઝનિંગની જે સિરીઝ ચાલુ કરેલી રીઝનિંગ ફોર જીપીએસસી બરાબર ફ્રીમાં જે આખો જીપીએસસીનો આપણે બધું ફ્રી જ રાખવાનું છે આપણી યુટ્યુબ પર ટૂંકમાં એ ઓલમોસ્ટ પતી ગયેલી છે સિરીઝ અને કંઈક જે નાનું મોટું બાકી રહ્યું છે તો એ આ એક બે દિવસોમાં પતાઈ અને રવિવારે સન્ડે રવિવારે આપણે રાખીશું એની મેગા ટેસ્ટ એટલે કે આખા રીઝનિંગનો તમારો નીચોડ આવી જાય એવી એક ટેસ્ટ રાખીશું અને એ ટેસ્ટનું સોલ્યુશન પછી હું સોમવારે વિડીયોમાં કદાચ એવું હશે તો વિડીયોની સાથે પીડીએફનો મેસેજ તમને મોકલાવી દઈશ લિંકનો યા તો પછી એવું હશે તો એક શનિવારે ટેસ્ટ અને રવિવારે સોલ્યુશન એવું કંઈક કરીશું બટ હું એક દિવસ પછી સોલ્યુશન આપીશ કારણ કે હું વિડીયો સવારે મૂકતો હોઉં બરાબર ઘણા લોકો એ દિવસે રાતે વિડીયો જોતા હોય બરાબર તો ટેસ્ટ પેપર જે છે તમને રાતે મળે તો એટલે સોલ્યુશન બીજા દિવસ માટે રાખશું પણ આવતા સોમવારથી ભૂગોળની સિરીઝ ચાલુ કરવાની છે અને જે લોકો આપણી પાસે ભૂગોળ ભણેલા છે એમને તો ખબર જ છે આપણું ભૂગોળ બરાબર અને ના ભણેલા હોય તો આપણી ટ્રિક્સ જોઈ શકો છો ઓલરેડી મેં જિલ્લાઓની ટ્રિક્સ જે છે મારી ચેનલ પર પહેલેથી જ નાખેલી છે બરાબર કે ભાઈ દસ મિનિટ પાંચ મિનિટની એક સ્ટોરી હોય સ્ટોરી તૈયાર જિલ્લો તૈયાર બરાબર ના જોઈએ તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ બરાબર તો એવી જોરદાર માહિતીઓ એવી વિવાદાસ્પદ માહિતીઓ બરાબર ઘણા ફેકલ્ટીઓ પણ ધ્યાનમાં રાખજો ઘણું બધું જાણવા મળશે કદાચ તમે અપડેટેડ ના રહેતા હોય લેટેસ્ટ ડિટેલ્સથી કોઈનું ઇન્સલ્ટ નથી કરતો આ કંઈને ખાલી કહું છું કે ઘણી બધી માહિતી એવી છે કે ઘણા બધા ફેકલ્ટીઝ ઇન્ડિયન આયલ રહે છે એક્સેપ્ટ કરવામાં બરાબર લેફરન્સ સાથે આપીશ ઘણી બધી માહિતી આપીશ અને ઘણું બધું જાણવા મળશે તો સોમવારથી ચાલુ કરીશું બરાબર ચલો આજે જે છે એક નાના ટોપિકની વાત કરીએ નોન વર્બલ રીઝનિંગ બરાબર અચ્છા નોન વર્બલ રીઝનિંગ જે છે બરાબર આ ટાઈપનો દાખલો યાદ હોય તો એક એક્ઝામમાં આવ્યો હતો બિનસચિવાલય ક્લર્ક કદાચ આ વખતે પેલી પેપર ફૂટ્યું તું એ બરાબર કે ભાઈ આ ચાર એક આકૃતિ ચાર આકૃતિઓ સિરીઝમાં હોય તો પાંચમી આકૃતિ સિરીઝમાં કઈ આવશે એટલે કે આકૃતિઓની સિરીઝ બરાબર હવે અહીંયા કંઈ છે નહીં નંબર સિરીઝમાં જેમ લોજિક પકડતા હતા ને એમ જ લોજિક પકડવાનું છે અચ્છા આવી આકૃતિઓમાં બહુ સિમ્પલ છે તમારે કોઈ એક વસ્તુને ટ્રેસ કરવાની એટલે કે જુઓ આમાં ચોરસ પણ છે ત્રિકોણ છે પ્રશ્નાચિહ્ન છે ચોકડી છે ને ઇઝિક વસ્તુ છે કોઈ બી એકને પકડો કે ભાઈ હું ઇઝિક વસ્તુને પકડું છું તો પહેલી આકૃતિમાં ઇઝિક વસ્તુ ક્યાં છે અહીંયા છે બીજી આકૃતિમાં ત્યાંથી વચ્ચે ગયો ત્રીજી આકૃતિમાં ત્યાંથી ખૂણે ગયો ચોથી આકૃતિમાં ત્યાંથી આ ખૂણે ગયો હવે આગળ ક્યાં જશે બરાબર તો એ વિચારવા માટે કોઈ એવી આકૃતિ પકડો જો ઓલરેડી આ ખૂણે હોય તો કે જુઓ ત્રિકોણ ત્રિકોણ ઉપરના ખૂણે છે બરાબર હવે ઉપરના ખૂણેથી ક્યાં જાય છે તો કે ડાયરેક નીચેના ખૂણે નીચેના ખૂણેથી ક્યાં જાય છે તો કે પાછો જમણા ખૂણે બરાબર અને જમણે ખૂણેથી ક્યાં આવે છે આખો પાછો વચ્ચે એટલે આપણને આખો રસ્તો ખબર પડી ગઈ કે કઈ રીતે આકૃતિઓ મૂવ થાય છે તો કે પહેલાં જમણા ખૂણેથી વચ્ચે વચ્ચેથી ઉપરના ડાબા ખૂણે ત્યાંથી ઉપરના જમણા ખૂણે ત્યાંથી સીધી નીચેના ડાબા ખૂણે ફરી પાછી બરાબર તો આપણને રસ્તો ખબર પડી ગઈ જુઓ રસ્તો આપણને ખબર પડી ગઈ ટ્રેસ કરીને હવે આપણને ખબર પડી જશે ભાઈ આકૃતિઓને કયા ક્રમમાં ગોઠવવી કે ભાઈ ઇક્વલ ટુ છે તો એને કયા લઈ જવું છે હવે નીચેના ડાબા ખૂણે બરાબર વચ્ચેની આકૃતિ ક્યાં જાય છે તો કે વચ્ચેની આકૃતિ હોય એ જાય છે ઉપરના ખૂણે બરાબર અચ્છા આ ખૂણાની આકૃતિ ક્યાં જાય છે તો કે સામેના ખૂણે જતી રહેશે ક્લિયર બરાબર આ ખૂણાની જે છે ચોરસ આકૃતિ એ ક્યાં જશે તો એ વચ્ચેના ભાગમાં આવશે બાકી કયો રહ્યો ક્વેશ્ચન માર્ક ક્લિયર તો ક્વેશ્ચન માર્ક જશે પછી સામેના કોર્નર પર જાય છે તો આખો રૂટ ટ્રેસ કર્યો અને એ રૂટ પર આકૃતિઓને મૂવ કરી તો આવ્યો આપણો જવાબ તો આ પ્રકારનો દાખલો લગભગ મને યાદ છે ત્યાં સુધી બિનસચિવાલય ક્લર્કમાં જે પેપર લીક થયેલું હતું એમાં પૂછાયો હતો તો હવે જો સરકાર બરાબર ચૂંટણી આવે છે એટલે પરીક્ષા તો લેશે ચિંતા ના કરતા વોટ જોઈએ છે કે નહીં હે ખુરશી હાચવી છે કે નહીં તો પરીક્ષા તો લેશે અને ભરતી બી પતાવશે બરાબર અને સાડા ચાર હજાર જગ્યા છે માની લો હજાર પંદરસો સેટિંગવાળી હોય તો એ ત્રણ હજાર તો ખરીને આપણા માટે બરાબર તો ભરતી આવવાની છે ત્રણ એક હજાર જગ્યાઓ તો ખરી આપણા માટે અને એમાં આવું કંઈક પૂછાય તો ધ્યાન રાખવું ચલો બીજો એક આવો દાખલો જોઈએ ચલો અહીંયા જે છે આકૃતિઓ મૂવ થાય છે કે ભાઈ એકમાં એક કાંટો ગોળવાળો છે એક કાંટો એરોવાળો છે અલગ અલગ પોઝિશનમાં છે અને આપણને કીધું છે આગળની પોઝિશન કઈ આવશે બરાબર હવે જુઓ અહીંયા તમે બે સાથે જોવા જશો ને તો કન્ફ્યુઝ થઈ જશો બે સાથે જોવા જશો તો કન્ફ્યુઝ થઈશો એના કરતાં પહેલાં એક જ જુઓ આ એરો જુઓ તીરવાળો કાંટો પહેલાં ત્રણ પર છે ઘડિયાળની જેમ વાત કરીએ ત્રણ પર છે પછી અહીંયા બાર પર આવી ગયો પછી અહીંયા નવ પર આવી ગયો પછી અહીંયા એક કામ કરીએ થોડું ઝૂમ કરી દઈએ વિડીયો એમાં એક બહુ કાગળ એક્સ્ટ્રા પડ્યો છે આપણી પાસે ઓકે તો પહેલાં ત્રણ પર હતો બાર પર આવ્યો નવ પર આવ્યો છ પર આવ્યો તો પાછો કાંટો ક્યાં જશે બરાબર ત્રણ પર આવશે ક્લિયર ચલો એ જ રીતે આ ટપકાવાળાની વાત કરીએ તો ટપકાવાળો કાંટો પહેલાં બાર પર છે પછી ત્રણ પર છે પછી છ પર છે પછી નવ પર આવ્યો તો હવે ક્યાં જશે પાછો બાર પર જશે બરાબર તો પહેલાંવાળી પોઝિશન પાછી આવી ગઈ તો આ રીતે સિરીઝ આની ડ્રેસ કરવાની હોય છે ક્લિયર તો આકૃતિઓની સિરીઝ બરાબર આ ટાઈપનો દાખલો બિનસચિવાલયમાં પૂછાઈ ગયો આ ટાઈપનો દાખલો આગળ આવે તો ધ્યાન રાખું ટૂંકમાં હવે કોઈ બી ટાઈપનો દાખલો આવે યાદ રાખવાનું કે પેટર્ન ફોલો કરવાની છે ક્લિયર ચલો થોડા એક ઓર દાખલા જોઈ લઈએ અલગ ટાઈપના દાખલા મિરર ઇમેજ બરાબર આવા દાખલા છે ને જે એસએસસી સીએચસએલ સીજીએલ રેલવે એ બધી એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે નોન વર્બલ રીઝનિંગ જે છે એ લોકો વધારે પૂછતા હોય છે પ્રશ્ન કેવું પૂછાય કે ભાઈ આ એક આકૃતિ આપે અને કે કે આ ચારમાંથી આની મિરર ઇમેજ કઈ હોય હવે એક વસ્તુ સમજી લો પહેલાં પણ સમજાયેલી છે ઘડિયાળના ટોપિકમાં કે મિરર ઈમેજ અને વોટર ઇમેજનો કન્સેપ્ટ શું કહે છે મિરર ઇમેજમાં ડાબે જમણે બદલાય ઉપર નીચે બદલાય નહીં સિમ્પલ વસ્તુ છે ને તમે આ ઉભા ઊભા રહે છો તો કંઈક માથું ને પગ ઉપર નથી દેખાતું બરાબર તો ઉપર નીચે નથી બદલાતું ડાબે જમણે બદલાય છે બરાબર તો આ આકૃતિનું ઉપર નીચે નથી બદલવાનું ખાલી જે એરા ડાબે છે એને જમણે લઈ જવાના છે અચ્છા આવા જે દાખલાઓ છે જો ઇમેજિન ન કરી શકો એક વસ્તુ યાદ રાખો જો ઇમેજિન ન કરી શકો તો શું કરી શકો બહુ સિમ્પલ રસ્તો બતાવું છું આજ જ કાગળિયું જે છે એને તમે આમ અરીસાની જે ઊંધી સાઈડ ફેરવી દેશો બરાબર પાછળથી જ જોશો આજ કાગળને બરાબર આપણા કાગળમાં તો સારા જાડા કાગળ છે પણ જીપીએસસીના પેપર કેવા કાગળમાં છપાય છે તમને ખબર છે બરાબર એકસો બાર રૂપિયા તમે ભરો તો એ પ્રેમનું પેપર જે કેટલું રૃદ્દી ક્વોલિટીના કાગળ પર હોય પણ એ આપણો ફાયદો છે ફાયદો છે ફાયદો શું છે કે આપણે પાછળથી જ એની પ્રિન્ટ દેખાશે ના દેખાય તો એકવાર પેનથી ઘૂંટી દેવાની પેપરમાં આકૃતિ પછી પાછળથી જુઓ પાછળથી જુઓ તો શું થશે તમને એની મિરર ઇમેજ જ દેખાશે ક્લિયર તો આ એક બહુ સિમ્પલ ટ્રીક છે મિરર ઇમેજ ઇમેજિન ન કરી શકો તો બરાબર તો મિરર ઇમેજ કઈ આવશે જે લોકો ઇમેજિન કરી શકે છે બરાબર કે ભાઈ ડાબેનો જમણે ડાબેનો જમણે ઉપર નીચે બદલવાનું નથી બરાબર તો ઓપ્શન સી થશે આપણી આ આકૃતિની મિરર ઇમેજ ક્લિયર હાલો હવે આવશે વોટર ઇમેજની વાત વોટર ઇમેજ શું કહેવા માંગે છે હવે કન્સેપ્ટ સમજી લો ઘણી વાર સમજી નથી કોઈક વ્યક્તિ જે છે મસ્ત નદી કિનારે ઊભો છે અહીંયા પાણી છે અને આ ભયનો પ્રતિબિંબ નદીમાં પડે છે અને આપણે એને સામેથી જોઈ રહ્યા છીએ હવે આપણે જોઈ રહ્યા છે તો આપણને આ ભયનો પ્રતિબિંબ કેવો દેખાય છે પગ ઉપર માથું નીચે બરાબર ડાબો હાથ ડાબે જ છે જમણો હાથ જમણે જ છે પણ પગ નીચેના ઉપર આવી ગયા માથું ઉપરનું નીચે આવી ગયું એટલે કે ઉપર નીચે ઉલટાશે ડાબે જમને ઉલટાશે નહીં હવે આપણને ડાયરેક્ટ એમ ના કે આપણને કે ભાઈ આ પાંચમાંથી કઈ આકૃતિ અલગ પડે છે કયો આલ્ફાબેટ અલગ પડે છે ફાઇન્ડ ઓડ વન આઉટ આ ટાઈપનો દાખલો પૂછી કાઢે બરાબર હવે જુઓ અહીંયા કન્સેપ્ટ છે વોટર ઇમેજનો વોટર ઇમેજનો કે ભાઈ તમે એચને વોટર ઇમેજ જોશો તો કેવી પડશે આવીને આવી જ આઈની વોટર ઇમેજ જોશો તો ઉપર નીચે ઉલટાવાનું ડાબે જમણે ઉલટાવવાનું નથી એક્સની એવી જ રહેશે ઉં તો અરીસામાં પણ અને મિલરમાં પણ સેમ જ ઇમેજ રહેશે એમને ઉલટાવશો વોટર ઇમેજ કરશો તો આવી થશે એટલે કે એમ એવો એક જ એવો અક્ષર હતો કે જેની વોટર ઇમેજ એના જેવી હતી નહીં એમ જે છે બાકીના પાંચ ચાર કરતાં અલગ પડી રહ્યો છે ક્લિયર તો વોટર ઇમેજ અને મિરર ઇમેજના પણ લોજિક પૂછાય હવે ઘણા લોકો જે છે લિસ્ટ યાદ રાખતા હોય છે કે ભાઈ એબીસીડીમાં આટલા આટલા અક્ષરોની વોટર ઇમેજ સરખી છે આટલા આટલા અક્ષરોની મિરર ઇમેજ સરખી છે અલા એવું ગોખિન હું કરવું છે આટલું સિમ્પલ સોતા કે જોઈન જો કહેતા કેટલી વાર લાગે બરાબર આ કંઈ ગોખવાની વસ્તુ છે કે એક્સને ઊંધું કરીશું તેવું ને એવું રહેશે એક્સને આમ કરું પરીક્ષામાં જોઈને નહીં ખબર પડી શકે બરાબર છતાં ગોખી શકતા હોય તો મને વાંધો નથી લિસ્ટ તમને ગમે ત્યાં મળી જશે બરાબર મારે નથી આપવું ચલો હવે ફિગર મેટ્રિક્સ અચ્છા ફિગર મેટ્રિક્સ એટલે આપણે પહેલાં મિસિંગ નંબર જેવું મિસિંગ નંબરમાં શું હતું હતું ગમે ત્યાં એક ખાનું ખાલી હોય ને એ જગ્યા આપણે પૂરવાની હોતી હતી બરાબર હવે જુઓ સિરીઝની જેમ ત્યાંના આંકડાઓનો લોજિક હતો અહીંયા આકૃતિઓનો લોજિક છે અને ત્યાં તો તમારે ગણતરીઓ આવતી હતી તો એ તમે લોજિક શોધી લેતા હતા તો અહીંયા તો ગણતરીઓ નથી ખાલી સાદી સાદી આકૃતિઓ છે જુઓ હવે લોજિક પકડાઈ જશે એકદમ ઇઝીલી દેખાશે આમાં કંઈ ખાસ હોતું નથી આ ત્રિકોણ છે આ એક લીટીને ગોળ છે અને આ વચ્ચેની આકૃતિ જુઓ આ ત્રિકોણ એની વચ્ચે આ લીટી અને આ ગોળ એટલે કે આ બે આકૃતિઓનું મિશ્રણ છે વચ્ચેની આકૃતિ વેરીફાઈ કરો જુઓ આકૃતિ છે સેમ અહીંયા પણ છે જ અને વચ્ચે આ હોસ્પિટલનો ક્રોસ અહીંયા છે તો મતલબ ખબર પડી ગઈ કહો કે આ આકૃતિ અને આકૃતિને ભેગી કરશું તો વચ્ચેની આકૃતિ આવશે બરાબર તો હવે અહીંયા કઈ આકૃતિ જોશે કે જેને આની જોડે મિક્સ કરીએ તો આકૃતિ બનશે હવે આને મારી આ બનાવી હોય તો શું ખૂટે છે વચ્ચે એક ચોકડી જ ખૂટે છે ને ખાલી તો મારો જવાબ શું આવશે ચોકડી ક્લિયર તો બહુ સિમ્પલ વસ્તુ હતી કંઈ ખાસ આમાં હતું નહીં બરાબર ઈવન જે નોન નોનવર્બલ આખું જે રીઝનિંગ છે બરાબર જે રેલવે એસએસસી કે સીએચએસએલ બરાબર એમ આ બધામાં જે પૂછાય છે બહુ ઇઝી હોય છે કંઈ ખાસ હોતું નથી હા એમાં અમુક ઘણી નવી વસ્તુઓ પણ આવે છે જેમ કે પેપર કટિંગ બરાબર પણ હવે એ પેપર કટિંગ આપણા જીપીએસસીમાં મેં જોયું નથી એટલે આપણે હું મૂકતો નથી બરાબર કોઈક દિવસ અલગથી આપણે એવું કરીશું કે ભાઈ જ્યારે એસએસસીની કોઈ એક્ઝામ આવતી હશે તો સ્પેશિયલી એના ચેપ્ટર પર વધારે ફોકસ કરીને વિડીયો મૂકશું પણ અત્યારે જે જીપીએસસીને લગ ફોકસ કરી રહ્યા છીએ આપણે તો એને લગતો કે ભાઈ એકવાર ખાલી આ બિન બિનસચિવાલયમાં આવો દાખલો પૂછાયેલો હતો એટલે આપણે આજે એને લગતા થોડાક બેસિક પ્રશ્નો જોયા અચ્છા આજે મારે એક અમુક લોકોનું નુકસાન કરાવવું છે જે લોકો અડધેથી અડધા જ વિડીયો જોયા છે આપણે બરાબર આખા વિડીયો જોવા છે એમનો તો જોરદાર ફાયદો છે જ અડધા વિડીયો કરાવવાવાળાનું નુકસાન આજે જ અને હવેથી રોજ કરાવીશ બરાબર આ એક માહિતી ક્લોક ચેપ્ટરમાં આપવાની હું ભૂલી ગયો તો મને પાછળથી યાદ આવ્યું કે ભાઈ આ માહિતી રહી ગઈ છે બરાબર આમ વિચારતા તો ક્યારે આપું પછી મેં જોયું કે મોટાભાગના લોકો જે છે બે ચાર બે ચાર મિનિટ જ વિડીયો જોવે છે તો આજે વિચાર આવ્યો કે આવી જેટલી બી માહિતી હશે યુનિક માહિતી છેલ્લે જ આપીશ છેલ્લે જ લાસ્ટમાં બરાબર વિડીયો લાસ્ટ સુધી ના જોયો તો ગયા બરાબર હાલો તો આ ઘણીક એવી માહિતી છે કે જે યુનિક યુનિક એટલે કે આ કંઈ આ એવું છે નહીં આ મેં શીખવાડ્યું એ રીતથી તમે જાતે બી શોધી શકો એમ છો આ માહિતી પૂછાય અને આપણે ભૂલી ગયા હોઈએ ને તો જાતે શોધી શકાય કઈ રીતે આપણી માહિતી શું છે પહેલા એક વાર એ વાત કરી લઈએ ભાઈ ઘડિયાળના બે કાંટા દર પાસઠ પૂર્ણાંક પાંચ અગિયાર પાંચ બાય ઇલેવન મિનિટે એક વખત ભેગા થાય એટલે કે દર આટલા સમય પછી આટલી મિનિટ પછી બે કાંટા ભેગા થાય એટલે કે જેમ બાર વાગે બે કાંટા એકબીજાની ઉપર હોય છે બરાબર પછી એની પાસઠ પૂર્ણાંક પાંચ અગિયાર અંશ મિનિટ પછી કાંટા બીજી કોઈક જગ્યાએ ભેગા થશે આ જ રીતે દ દર એટલી જ પાસઠ પૂર્ણાંક પાંચ અગિયાર અંશ મિનિટે જ બે કાંટા એક વખત સામસામે આવશે એટલે કે જેમ છ વાગે બે કાંટા સામસામે છે આટલી મિનિટ પછી ફરીથી બે કાંટા સામસામે આવશે બરાબર અને દર બત્રીસ પૂર્ણાંક આઠ અગિયાર મિનિટ પછી બે કાંટા એક વખત કાટખૂણો બનાવે એટલે કે જેમ ત્રણ વાગે આપણી ઘડિયાળમાં કાટખૂણો બને છે પછી ત્રણ વાગ્યાને બત્રીસ મિનિટ બત્રીસ પૂર્ણાંક આઠ અગિયાર મિનિટ બરાબર આ સમયે ફરીથી એકવાર કાટ ખૂણું બનશે તો આ યુનિક માહિતી છે કોઈક પૂછી લે તો યાદ રાખવાનો પ્રયાસ કરજો અને માની લો કે યાદ ના રહ્યું બરાબર તો પરીક્ષામાં શોધી લેજો ઇન્સ્ટન્ટ કઈ રીતે જુઓ આપણે શું કીધું બાર વાગે તો બે કાંઠા ભેગા થવાના જ છે એકવાર બાર વાગે તો ભેગા થવાના છે બરાબર હવે બીજી વાર ક્યારે ભેગા થશે તો હવે યાદ કરો આપણે વાત કરી તો એક બે કાંટા બાર વાગે ભેગા થાય પછી બારથી એકની વચ્ચે કઈ વાર ભેગા થતા નથી ના યાદ હોય તો ક્લોકનો વિડીયો જોઈ લો તો બારથી એકની વચ્ચે આ બાર વાગે ભેગા થાય હવે બારથી એકની વચ્ચે ભેગા થવાના નથી હવે ક્યારે ભેગા થશે એકથી બેની વચ્ચે એકથી બેની વચ્ચે ભેગા થશે બરાબર ભેગા થાય તો બે કા બેની વચ્ચેનો ખૂણો કેટલો હોય ઝીરો હોય બરાબર અને એકથી બેની વચ્ચેનો સમય કેવો હોય કોઈ બી સમય એક વાગ્યાને એક્સ મિનિટ તો આપણું સૂત્ર હતું થીટા બરાબર માનાંકમાં અગિયાર ભાગ્યા બે મિનિટ ઓછા ત્રીસ ગુણ્યા કલાક ખૂણો ઝીરો અગિયાર ભાગ્યા બે મિનિટ શોધવાની છે કલાક આપણો એક છે તો મિનિટ બરાબર સાહીઠ ભાગ્યા અગિયાર બરાબર એટલે કે એક વાગ્યાને સાહીઠ બાય અગિયાર મિનિટે બરાબર એક વાગ્યાને સાહીઠ બાય અગિયાર મિનિટે એટલે કે એક ને પાંચ પૂર્ણાંક પાંચ અગિયારશ મિનિટે બે કાંટા ભેગા થશે બરાબર હવે જુઓ આના પહેલા ક્યારે ભેગા થયા હતા બાર જીરો જીરો એ ભેગા થયા હતા અને હવે ભેગા થયા 1/2 ने 5 पूर्णांक 5 11 आउन्स मिनट એટલે કે 12 થી 1 1 કલાક એટલે કે 60 મિનિટ બરાબર વત્તા 1 1 વાગ્યા પછી કેટલી મિનિટ 5 पूर्णांक 5 11 આઉન્સ એટલે કે ટોટલ 65 पूर्णांक 5 11 આઉન્સ મિનિટ પછી બે કાંટા ભેગા થયા બરાબર તો આ માહિતી મારી એ વખતે કહેવાની છૂટી ગઈતી ધ્યાન પર લઈ ગઈતી આજે જણાવી દીધી તો આ વન લાઈનર તરીકે પૂછાય બરાબર તો યાદ રાખજો ક્લાસ વન ટુમાં આ ટાઈપના દાખલાઓ પૂછાવાની ચાન્સીસ રહે છે બરાબર કે જે ક્યાં પહેલાં ન પૂછાયા હોય એવું જ નવું પૂછાવાઈ શકે તો ધ્યાન રાખજો આવી વસ્તુઓ અને ખરેખર કહું છું વિડીયોમાં મારો તો કોઈ ફાયદો છે નહીં તમારા ફાયદા માટે છે જોતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આખું રિવિઝન કરી નાખજો આ બે દિવસમાં મેગા ટેસ્ટ આવી રહી છે તૈયારી રાખજો મળીએ કાલે નવા વિડીયો સાથે